નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. રકમ સરસ તમારી સમક્ષ પ્રગટ જ છે. એક્સ બરાબર શું આપ્યું છે? તો કે એક્સ બરાબર કંઈક આવું આપેલું છે કે એ કોસ ટી ટી સાઇન ટી પ્લસ અને વાય છે. પહેલાં તો આપણે એક્સની વાત મૂળભૂત કરી દઈએ. હવે જુઓ તો એક્સમાં સામેની બાજુ જો તમારા ચલ તરફ ધ્યાન હોય તો બધા ટી છે. તો આપેલ પ્રશ્નનું સ્ટાર્ટિંગ તમે ક્યાંથી કરવા માગો? તો કે ટી પ્રત્યે વિકલન લઈને. કારણ સાહેબ વિકલનનું શું? તો કે અહીંયા જોઈ શકો છો, વિકલન મેળવવાનું છે. એટલે ટી પ્રત્યે વિકલન લેતા ચાલો આ પહેલું સ્ટેપ શા માટે? તો કે ત્યાં ડી બાય ડી ટી, કારણ કે ટી પ્રત્યે ચાલે છે એક્સ બરાબર, એ અચળ કહેવાય. ડી બાય ડી ટી પહેલું કોણ દેખાય ભાઈ બંધ? તો કે કોસ ટી પ્લસ ડી બાય ડી ટી. બીજું કોણ દેખાય? તો કે ટી સાઇન ટી. તો અહીંયા તો ગુણાકારનો નિયમ આવશે. ઓકે જુઓ જી આગળ. તો કે અહીંયા ડીએક્સ બાય ડી ટી તમારું એમનું એમ રહેશે બરાબર, એમનું એમ રહેશે, એ એમનું એમ રહેશે. કોસ ટી નું વિકલન તો કે એ તો સૂત્ર રહેશે માઇનસ સાઇન ટી, વચ્ચે નિશાની પ્લસ. તો આપણે શું કામ સડી કરીએ ભાઈ, એવી આપણી આદત જ નથી. ઓકે પહેલું બાર બીજાનું, પહેલું બાર બીજાનું, પહેલું બાર બીજાનું થાય કોસ ટી પ્લસ બીજું બહાર પહેલાનું, તો પહેલાનું થાય વન. તો આ રીતે તમારો આન્સર આવે. તો જોઈ શકો છો માઇનસ સાઇન ટી પ્લસ સાઇન ટી ઉડી જશે. તો હવે શું આવે? તો કે એ તમારો ડીએક્સ બાય ડી ટી આવે અને એ આવે એ ટી કોસ ટી. આ તમારા પ્રશ્ન ડીએક્સ બાય ડી ટીનો આન્સર જણાય. હજુ તો તમારે ડીવાય બાય ડી ટી બાજુ પણ જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, આ રહ્યો તમારો વાય, એને હવે ધ્યાનમાં લઈએ. તો આ છે તમારા પ્રશ્નનો વાય. ઓકે તો વાય પરથી આપણે મેળવશું ડીવાય બાય ડી ટી. તો લખી નાખીએ વાય બરાબર શું આપેલું છે. તો વાય બરાબર આપેલું છે એ કાઉન્સમાં સાઇન ટી માઇનસ ટી કોસ ટી. શું આપેલું છે ફરી એકવાર બોલી જઈએ? તો કે તમને આપેલું છે સાઇન ટી માઇનસ ટી કોસ ટી. હવે આનું પણ આપણે કોના પ્રત્યે વિકલન લેશું? તો કે ટી પ્રત્યે વિકલન, કારણ કે સામેની બાજુ તો બધું જ વિધેય ટીમાં દેખાય છે. તો ટી પ્રત્યે વિકલન ડી બાય ડી ટી ઓફ વાય, ડી બાય ડી ટી ઓફ વાય બરાબર એ એમનું એમ રહેશે. ડી બાય ડી ટી ઓફ સાઇન ટી, ડી બાય ડી ટી અને એ પણ સાઇન ટીનું માઇનસ, ડી બાય ડી ટી અને ટી કોસ ટી. પણ ભાઈ બંધ અહીંયા નિશાની માઇનસ છે, એ નિશાની એવી માઇનસ હોય જે બધાને હળી કરે, ન થવા દેવાય. તો કાઉન્સ કરવો જરૂરી છે, બસ એ નાનુસની વસ્તુનું ધ્યાન રાખવું. તો ડીવાય બાય ડી ટી બરાબર એ કાઉન્સમાં સાઇન ટીનું વિકલન થાય કોસ ટી, સાઇન ટીનું વિકલન થાય કોસ ટી માઇનસ પહેલું બાર બીજાનું માઇનસ સાઇન ટી પ્લસ બીજું બાર પહેલાનું થાય વન. હવે નિશાની એક અંદર આપો ને તો તમને બધું વ્યવસ્થિત સમજાશે. એટલે હવે તો પહેલા કાર્ય સાહેબ એ જ કરશું, ડીવાય બાય ડી ટી બરાબર એ કાઉન્સમાં કોસ ટી માઇનસ અંદર આપો, મારા ભાઈ બે વાર માઇનસ ભેગા થાય શું થઈ જાય પ્લસ ટી સાઇન ટી, નિશાની અંદર આપો માઇનસ છેલ્લું થાય કોસ ટી. અરે વાહ સાહેબ, આ જ જોતું હોય આપણે, ઉડે કોસ ટી તો ઉડી જાય. હવે ઉડી ગયા પછી શું વધે? એ તમારો ડીવાય બાય ડી ટી છે. તો તમારા પ્રશ્નનો ડીવાય બાય ડી ટી તમને મળે છે એ ટી સાઇન ટી, એ ટી સાઇન ટી. મેળવવાનું શું છે સાહેબ? મૂળભૂત વાત કરો ને હવે. તો હવે મૂળભૂત વાત પર જઈએ. તો મૂળભૂત વાત અહીંયા અટકે છે ભાઈ, મારે મેળવવાનું છે દ્વિતીય વિકલન. આ પ્રશ્નનું દ્વિતીય વિકલન મેળવવાનું છે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. તો એના માટે પહેલું વિકલન તો જોઈએ કે ના જોઈએ? જોઈએ. તો હવે એ કરીએ, પ્રથમ વિકલિત મેળવીએ ડીવાય બાય ડી એક્સ. તો ભાઈ ડીવાય બાય ડી એક્સ ને ડીવાય બાય ડી ટી ના છેદમાં ડીએક્સ બાય ડી ટી પ્રચલના નિયમ મુજબ લખી શકાય. પ્રચલ એટલે કે ટી, કિંમત મૂકો ડીવાય બાય ડી ટી, ડીવાય બાય ડી ટી અહીંયા છે જ એ ટી સાઇન ટી, ડીએક્સ બાય ડી ટી તો અહીંયા પ્રગટ છે એ ટી કોસ ટી. તો આમાં તો કંઈક ઉડતું જણાય છે, એ વળી શું? તો એ છે એ ટી. તો હવે તમારી પાસે વધે એ વધશે ડીવાય બાય ડી એક્સ બરાબર એ ટી તો ઉડી જાય, સાઇન ટી ના છેદમાં કોસ ટી તો એ તો ટેન ટી થાય, કારણ કે એવું તો આપણે આઠ નવ દસ થી દોડતા 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 ભણતા હોય. હવે તો આ નથી મેળવવાનું ભાઈ, આપણે મેળવવાનું છે દ્વિતીય વિકલન, બીજું વિકલન. બીજું વિકલન એટલે કે ઈ પણ કોને સાપેક્ષ? તો સાહેબ પ્રશ્ન બતાવો તો અમે કહી શકીએ કોને સાપેક્ષ. તો ઈ પણ એક્સને સાપેક્ષ મેળવવાનું છે. એટલે કે હવે જે મેઇન વસ્તુ છે ને, અહીંયા સુધી બધા રાજા જ હોય, પછી બકરા ન થવું, એટલા માટે એક્સ પ્રત્યે વિકલન લેતા
चलो आनु विकलन लईए x प्रत्ये, तो d by dx आगळ लखवामां आवे तो ज एने x प्रत्ये विकलन कहेवाय, अने ई छे dy by dx। तो आने ज तमे जे प्रश्न पूछ्यो छे d square y by dx square लखी शको, बराबर सामेनी बाजू छे d by dx अने tan t, तो खास ध्यान में रहेजो t छे अहींया भाई। तो हवे शुं, तो के d square y by dx square एटले के आपश्रीनो प्रश्न छे। ओके प्रश्न लखाई गयो छे, तो हवे जोजो અહીંયા x છે અહીંયા t છે, શું છે અહીંયા x પ્રત્ય વિકલન છે અહીંયા t છે, તો મારે t ને x ધારવો પડે, tan x નું વિકલન શું થાય, તો કે sec સ્ક્વેર અને x થાય, અને એનું જ અલગથી થાય જો તમારો x જે હોય તે ભાઈ, એ તો તમે બહુ સારી રીતે જાણતા હશો। તો અહીંયા તમારો x તરીકે મિસ્ટર t છે, તો હવે શું, तो हवे बीजू कहीं नहीं साहेब, आमा वधारानो टी आव्यो, sec स्क्वेर टी लखीने आव्या तो आंसर ना मार्क्स कपावा शक्यता खरी, sec स्क्वेर टी अने अहींया आने लखाय एक ना छेद में dx by dt, साहेब आवुं का लखो छो, अरे मारा वीरा dx by dt नी किंमत मने खबर छे, अहींया रही a t cos t dx by dt नी किंमत छे, तो ई मूकी दईए, तेथी d स्क्वेर y by dx स्क्वेर बराबर sec स्क्वेर t ना छेद मा ए टी अने कोस टी थाय, एटले के डी स्क्वेर वाई बाय डी एक्स स्क्वेर बराबर सेक क्यूब टी ना छेद मा ए टी, ए तमारा प्रश्न नो फाइनली आंसर रहेशे। एटले के अहींया त्रण गुणनो सरस मजानो प्रश्न परिपूर्ण, खास आंसर में ध्यान राखवा लायक वस्तु शुं हती, तो प्रश्न में ध्यान राखवा लायक वस्तु ए छे के तमे जे विकलन लियो छो ई छेले एक्स प्रत्ये लियो छो ने शुरुआत बन्ने मा टी प्रत्ये लियो छो, तो सरस मजानो क्वेश्चन अहींया परिपूर्ण।